નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું રાહુલ વેકરિયા આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર ત્રણ ભૂમિતિ વિશે લાસ્ટ આપણે ચેપ્ટર નંબર ચાર પૂરું કર્યું આજે જોશું ચેપ્ટર નંબર ત્રણ ભૂમિતિ તો મિત્રો ભૂમિતિ એટલે શું પહેલાં તો એ આપણે સમજવું પડે અને યામ યામભૂમિતિનો ખ્યાલ પહેલાં આપણે મેળવવો પડે કે ભાઈ યામ યામભૂમિતિમાં આપણે શું સમજવાનું છે કઈ રીતનું આવશે કઈ રીતે છે બરાબર તો યામભૂમિતિમાં સિમ્પલ તમને કહું તો આપણે આલેખ શીખવાના છે બરાબર આલેખ એટલે તમને થોડો ઘણો ખ્યાલ હશે જ બરાબર થોડુંક ડિટેલમાં આપણે સમજવાનું છે કે ભાઈ આલેખ કઈ રીતનો હોય શું હોય અને જે વિદ્યાર્થીને ખબર જ નથી કે ભાઈ આલેખ આ પહેલી વાર સાંભળો આપણે આલેખ એને થોડુંક ધ્યાન દેન સમજી જવાનું એટલે આવડી જાય થોડો ઘણો તો આપને ખ્યાલ હોય છે કેમ કે ચાર્ટ આપણે જોતા જોઈએ ચાર્ટ એટલે તમને ખ્યાલ આવશે બરાબર કે આલેખ તો કઈ રીતના આપણે આલેખ દોરવો અને શું હોય એનું ચાલો આપણે યામ ભૂમિતિમાં શીખવાનું છે કાર્તેજીય પદ્ધતિ શું શીખવાનું છે કાર્ત્યજીય પદ્ધતિ હવે આ કાર્ત્યજીય પદ્ધતિ એટલે શું આ યાદ ન રાખો તો પણ હાલે પણ આ તો ખાલી યાદ રાખો કાર્ત્યજીય પદ્ધતિ એટલે આપણે આલેખ દોરીએ યામ દોરીએ એ કાર્ત્યજીય પદ્ધતિ હવે તમને નવું આવ્યું યામ એટલે શું બરાબર કાર્તેજીય પદ્ધતિમાં બે યામ હોય શું હોય બે યામ એક્સ વાય અને એક્સ યામ અને યામ આ તો ખાલી શબ્દ આવે છે એટલે આપણે યાદ રાખીએ કાર્ત્યજીય પદ્ધતિ એવું કહેવાય બાકી આપણે એક્સ અને વાય એટલે આલેખ બરાબર એક અક્ષ આવે અને વાય અક્ષ આવે એને શું કહેવું આપણે આલેખ એક્સ અક્ષ કયો કે એક્ષ બે વસ્તુ છે તો સમજીએ વિદ્યાર્થી મિત્રો દોરતા જાય લખતો જાવ એટલે તમને ખ્યાલ આવે એમનું વાતું કરશું તો ખબર નહીં પડે શાંતિથી સમજવાનું છે એક વારમાં ન સમજાય તો વિડીયો પાછો જોઈ લેવાનો બરાબર એવું નથી કે એકવાર આવડી જશે વિડીયો પાછો બે એક વાર જોશો સમજશો એટલે આવડી જશે બે રેખા દોરી છે બે રેખા દોરી આડી રેખા દોરી એક ઊભી રેખા દોરી આડી રેખાનું હું કંઈક નામ આવું શું નામ શું નામ આપદ આડી રેખાને એક્સ એક્સઅક્ષ ઊભી રેખાને નામ આપો વાય અક્ષ વાય હવે આ બે રેખા એક જગ્યાએ છેદે ક્યાંય એ તો કંઈ વચ્ચે છેદે છે એકબીજાનાથી પસાર થઈ જાય છે એને હું કહીશું આપણે એક જગ્યાએ છેદે હે તો એને નામ આપ દઉં હું ઓ અથવા તો શૂન્ય ઓય કહી શકાય અને શૂન્ય કહી શકાય તો એક શખ્સ અને વાયક્ષ એક બિંદુમાં છેદે એ બિંદુનું નામ આપણે શું આપશું શૂન્ય અથવા તો ઓ તો એક શખ્સ એટલે કે એક શ્યામ અને વાયક્ષ એટલે કે વાયામ એક શખ્સ કયો કે એક શ્યામ કયો વાય અક્ષ કયો કે વાયમ કયો એ બંને એકબીજાની જ્યાં છેદતું હોય એ છેદ બિંદુને શું કહેવાય ઉગમ બિંદુ શું કહેવાય ઉગમ બિંદુ શું કહેશું આપણે એના ઉગમ બિંદુ કે ને તો કે એક શખ્સ અને વાય અક્ષ એટલે કે બે રેખાઓ દોરી છે એકબીજાને જ્યાં છેદે ત્યાં સેન્ટર બિંદુને શું કહેવાય ઉગમ બિંદુ યાદ રાખવાનું છે બરાબર કે બે યામ એકબીજાને જ્યાં છેદે તેને કહેવાય ઉગમ બિંદુ હવે એક શખ્સ છે એનું બીજું નામ શું છે તો કે કોટી શું કહેવાય એને કોટી એક શખ્સ કયો કે કોટી કયો બે વસ્તુ સેમ અને વાય અક્ષ છે એને શું કહેવાય ભુજ કચ્છ ભૂજ વાળું ભુજ રેડી આને શું કહેવાય કોટી ભૂજ સરખું દો આને કહેવાય ભુજ વાય અક્ષ કયો કે ભુજ કયો એક શખ્સ કયો કે કોટી કયો બે વસ્તુ બરાબર એક શખ્સ અને વાય અક્ષ આને શું કહેવાય ક્ષમ ક્ષિતિજ શું કહેવાય સમિતિજ રેખા થઈ આડી એટલે સમક્ષિત રેખા અને ઊભી એટલે શિરોલંબ રેખા એટલે એમ કે તમને કહેવાય ભાઈ સમક્ષિત રેખા એટલે એક શખ્સ બરાબર અને શિરોલંબ રેખા એટલે વાય અક્ષ તો બીજું શું નામ આવ્યું ત્રીજું નામ આવ્યું શું આવ્યું ક્ષિતિજ સમક્ષિતિજ એટલે અને શિરોલમ શિરોલમ એટલે વાય તો કેટલા નામ એવા એક્ શખ્સ વાય અક્ષ કોટી ભુજ સમક્ષિતિજ અને શિરોલમ તો આટલી વાત પહેલાં વિદ્યાર્થી મિત્રો ક્લિયર હોવી જોઈએ કે શું હોય એક્સ હોય અને વાય અક્ષ હોય વચ્ચે હોય બિંદુ એને શું કહેવાય ઉગમ બિંદુ વાય અક્ષ એક શખ્સ એના બીજાને શું છે તો કે એક શખ્સને કહેવાય કોટી અને સમશિતિજ વાયક્સને કહેવાય ભૂજ અને શિરોલમ આટલું પહેલાં ખ્યાલ હોવું જોઈએ આપણે પ્રશ્ન છે એ કોઈ પણ રીતે ફેરવીને પૂછી શકે હવે આની ઉપર આવશે બિંદુઓ એક શખ્સ ઉપર અમુક બિંદુ હોય છે વાયક્ષ ઉપર અમુક બિંદુ હોય છે તો એક શખ્સ ઉપર ડાબી બાજુએ કયા બિંદુ આવે તો કે બધી સંખ્યા આવે એક બે ત્રણ એવી રીતના બધી કઈ સંખ્યા આવે તો કે પ્લસવાળી સંખ્યા એટલે કે ધન સંખ્યા એવી જ રીતના વાય અક્ષ ઉપર ઉપરની બાજુએ એ બધી શું આવશે તો કે ધન સંખ્યા એવી જ રીતના એક્સ અક્ષ ઉપર જમણી બાજુએ એટલે કે આ બાજુએ કઈ સંખ્યા આવશે સોરી ડાબી બાજુ ડાબી બાજુ કઈ સંખ્યા આવશે માઇનસ વન માઇનસ ટુ માઇનસ એટલે કે ઋણ સંખ્યા એવી રીતના વાય ઉપર નીચેની બાજુએ ઋણ સંખ્યા આવશે માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી બરાબર પાછું એકવાર ઉગમ બિંદુથી જમણી બાજુ જઈએ એટલે પ્લસ ડાબી બાજુ જઈએ તો માઇનસ ઉપરની બાજુ જાય તો પ્લસ નીચેની બાજુ જઈએ તો માઇનસ હવે આને આ બાજુને આપણે શું કહીએ એક્સ અક્ષ તો આ બાજુ નામ આપશું એક્સ ડેસ ઉપરની બાજુ વાય એક્સ નીચે આપશું વાય ડેસ બરાબર એટલે કે જીરો થી આ સાઈડ આપણે જોઈએ જમણી બાજુ તો પ્લસ જીરો થી ડાબી બાજુ જાય તો માઇનસ જીરો થી ઉપર જાય તો પ્લસ જીરો થી નીચે જાય તો માઇનસ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ જે ઘન સંખ્યાઓ છે તો આને એમ કહી ધન અક્ષ એમ કે આ જીરો થી આ બાજુનો આખો ધન એક્સ અક્ષ આવશે એ રીતના જીરો થી આ બાજુ આવશે તો શું આવશે ઋણ એક્સ અક્ષ હા કે ના એવી રીતના જીરો થી ઉપરની સાઈડ આવશે તો શું આવશે ધન વાય અને એવી રીતના નીચે આવશે તો શું આવશે ઋણ વાય એટલે આપણે એ રીતના પૂછવામાં આવે કે જીરો થી ઉપરની બાજુએ કેવો વાયક્સ આવેલો હોય તો કે ધન વાય એટલે કે ત્યાં બધી ધન સંખ્યા હોય અને થી એમ પૂછે કે ડાબી બાજુએ કયો એક શખ્સ આવેલો હોય તો કે ઋણ એક શખ્સ આવેલો હોય કે ત્યાં બધી માઇનસ સંખ્યા હોય એટલું બધું ડિટેલમાં યાદ ન રાખો તો કંઈ વાંધો નહીં પણ આટલું તો યાદ હોવું જ જોઈએ કે જીરોથી ડાબી બાજુ જાઓ તો પ્લસ સંખ્યા જમણી બાજુ જાઓ તો માઇનસ સંખ્યા જીરોથી ઉપરની બાજુ વાય એક્સ ઉપર જાઓ તો પ્લસ સંખ્યા નીચેની બાજુ જાઓ તો માઇનસવાળી સંખ્યા એટલું યાદ હોવું જોઈએ અને બધા નામ ક્યાં તો કે વાય અક્ષ એટલે ભૂજ અથવા શિરોલમ એક્સ અક્ષ એટલે કોટી અથવા શમશીતિજ અને બંને જે એકબીજા એક્સ અને વાય બંને એકબીજાને છેદતા હોય એને શું કહેવાય ઉગમ બિંદુ એટલું તો આપને આવડવું જ જોઈએ ચાલો ત્યારબાદ શું આવે છે હવે આમાં નહીં લખી શકે એટલે નીચે લખું છું તમારે વ્યવસ્થિત બુકમાં દોરવાનું છે બધું બરાબર બની શકે તો પેન્સિલથી જ દોરવાનું છે આલેખ ક્યાંય તમારે બોલપેનથી દોરવાના થતા નથી બધે પેન્સિલથી દોરેલા હોવા જોઈએ બરાબર ચાલો વચ્ચે ઉગમ બીધું અહીંયા અક્ષ એનું બીજું નામ શું છે તો કે કોટી અહીંયા વાય અક્ષ એનું બીજું નામ શું છે ભુજ અથવા તો શિરોલમ અને આને શું કહેવાય ક્ષમસી ચાલો એક શખ્સ છે આપણી પાસે અક્ષ છે હવે આના કેટલા ભાગ પડે તો કે પહેલો બીજો ત્રીજો અને ચોથો ચાર ભાગ પડે છે તો એના નામ છે હું છે પ્રથમ ચરણ એ ભાગને આપણે શું કહીશું ચરણ પછી છે દ્વિતીય ચરણ પછી છે તૃતીય ચરણ અને પછી છે ચતુર્થ ચરણ બરાબર શું કહેશું આપણે ચરણ ચરણ એટલે પગ નહીં હોય અહીંયા ચરણ એટલે આ ભાગ બરાબર પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ જો કઈ રીતના નામ આપવાના છે આ રીતના ક્રમ આપવાનો છે પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ અને આ બધી મહત્વની વસ્તુ છે એક્ઝામમાં પૂછાઈ જશે કોઈ પણ બિંદુ તમને આપ્યું છે ને કહેશે આ કયા ચરણમાં આવેલું છે તો આપણને ખબર હોવી જોઈએ કયા ચરણમાં આવેલું છે ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું ખબર પડી આઈ હોપ કે સમજાણું છે જો ન સમજાણું હોય તો પાછો એકવાર વિડીયો રિપીટ કરીને જુઓ એટલે ખ્યાલ આવી જશે બરાબર ચાલો આગળ વધીએ બરાબર છે આ શું છે આપણો એક્સ ને આ શું છે આપણો વાય ક્લિયર છે આ તો આવડી જ જાય આલેખ ધોરણ કહીએ વચ્ચે શું હોય શૂન્ય એટલે કે ઉગમ બિંદુ ચાલો એક્સ અક્ષ વાય એક્સ શિરોલમ ભુજ સમક્ષિજ પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ ચતુર્થરણ એ બધુંય આપણને આવડી ગયું હવે વાત આવી કે મને કીધું હોય કે મારી પાસે બિંદુ એ બે ત્રણ છે બિંદુ એ શું છે આપણી પાસે બે અને ત્રણ તો આ બિંદુનું મારે આ લેખમાં નિરૂપણ કરવાનું છે એટલે કે આલેખમાં આપણે આ બિંદુ દર્શાવવું છે કે અહીંયા ક્યાં આવશે બિંદુ તો કઈ રીતે દર્શાવે તો કે બિંદુ પહેલાં જવાનું બિંદુ શું આપેલું છે આપણને બે ત્રણ બિંદુ બે ત્રણ તો આ પહેલો જે બગડો છે એ શું છે આપણો એક્સ અને તગડો છે એ શું છે આપણો વાય એટલે કે બે છે એ એક શખ્સ ઉપર આવેલું છે ત્રણ છે એ વાય એક્સ ઉપર આવેલું છે ખ્યાલ આવે પાછો કર સમજીએ શું કહે છે આપણે બિંદુ એ બે ત્રણ બે છે ઈ એક્સ ઉપર ત્રણ છે એ વાય ઉપર તો બે છે એને આપણે ક્યાં હંમેશા બિંદુમાં બે યામ છે બરાબર યામ ને ને હોય હંમેશા બીજું બિંદુ હોય હંમેશા વાય તો પહેલું આપણે શું કીધું બે તો એક્સ ઉપર બે ઉપર બે ક્યાં છે તો કે ભાઈ અહીંયા અહીંયા એક ઉપર બે છે વાય ઉપર ત્રણ ક્યાં છે તો કે અહીંયા છે બરાબર એક્સ ના બે ને વાય ના ત્રણ હવે ઈ બે ભેગા ક્યાં થાય તો કે આમ તો ભેગા નથી થતા ક્યાંય તો આપણે આને લંબાવી દેવાના આ રીતના આ બાજુ લંબાવ્યું આને અને બેને ક્યાં બાજુ લંબાવું છું ઉપરની બાજુ લંબાવું છું કેમ કે બંનેને આપણે અહીંયા ભેગા કરવાના છે આ બેને અહીંયા લંબાવી ને ત્રણને અહીંયા લંબાવી દો તો ક્યાંય ભેગા નથી થવાના મારે બેને ભેગા કરવાના ત્રણને મેં આમ લંબાવ્યા બેને મેં આમ લંબાવી આ બે રેખા જ્યાં છેદે છે એ આપણું શું છે બિંદુ એ એને નામ હું આપશું પહેલાં એક્સ ને પછી વાય બિંદુ બે ત્રણ ખ્યાલ આવે સમજીએ પાછું એકવાર બિંદુ બે ત્રણને કઈ રીતના દર્શાવાય તો કે એક્સના બે વાયના ત્રણ એક્સના બેને ઉપર લંબાવો વાયના ત્રણને સાઈડમાં લંબાવો બે ભેગા કરવાના આપણે અહીંયા ભેગા થયા જ્યાં છે દે અહીંયા આપણું બિંદુ શું છે એ ટુ થ્રી બરાબર છે ત્યારબાદ સમજીએ બીજું બિંદુ લઈએ બીજું બિંદુ લઈએ આપણે બે માઇનસ બે લઈએ માઇનસ બે અને માઇનસ બે બિંદુ બી શું લીધું આપણે માઇનસ બે માઇનસ બે તો બે માઇનસ બે માઇનસ બે છે કઈ રીતના મળશે આપને તો કે વાય એક્સ ઉપર ઉપર નીચે જાય તો અહીંયા માઇનસ બે છે સોરી પેલા એક્સ અક્ષું ને પેલો એક્સ ને બીજો વાય તો આપણો એક્સે માઇનસ બે છે ને વાય એ માઇનસ બે છે તો એક્સ ઉપર માઇનસ બે અહીંયા છે એને લંબાઈ લે વાય ઉપર માઇનસ બે આયા છે એને લંબાઈ લે બંને ક્યાં છે દે તો કે આ જગ્યાએ છે દે એને શું કહેવું આપણે બી માઇનસ બે માઇનસ બે ખ્યાલ આવે શું કર્યું મેં પહેલું બિંદુ હોય એક્સ એક્સ ઉપર ગોતી લેવાના માઇનસ બે બીજું બિંદુ હોય વાય વાય ઉપર ગોતી લેવાના માઇનસ બે બંને એકબીજાને છે દે એ આપણું માઇનસ બે માઇનસ બે એ આપણો જવાબ એટલે કે એ બિંદુ દર્શાવી દેવાનો તો એ જ રીતના તમારે ટ્રાય કરવાની છે સી બિંદુ સી બિંદુ ટ્રાય કરવાની છે આપણે કે ભાઈ બે અને માઇનસ બે અને ડી બિંદુ ટ્રાય કરવાની છે ત્રણ અને માઇનસ ત્રણ બરાબર હા સી અનેડી તમારે તમારી રીતે દર્શાવવાના છે અને મને ફોટો પાડીને તમે મોકલો છે એ રીતના મોકલવાનું છે બરાબર હોમવર્કમાં ચાલો ખ્યાલ આવ્યું વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કેટલું સમજાણું હશે ઓકે ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ એકમાં આપણે કાંઈ જોવાનું નથી આપણે ડાયરેક્ટ જોવાનું છે ત્રણ પોઈન્ટ બે તો સમજી વિદ્યાર્થી મિત્રો ત્રણ પોઈન્ટ બે શું કહેવા માગે છે આપણને જોવો જોઈએ નંબર પહેલો આપણે જે આ થિયરી સમજાય એની ઉપરથી તમને ત્રણ ત્રણ પ્રશ્નોના જવાબ આવડી જાય તો પહેલો પ્રશ્ન જોવો જોઈએ શું કે પહેલો પ્રશ્ન તો યામ કોઈ પણ બિંદુ દર્શાવવા એક જ મિનિટ હા યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા આલેખ માં લેવાથી સોરી ઉપયોગમાં લેવાથી ક્ષમશિતિજ અને શિરોલમ રેખા નામ શું છે બરાબર જો શું કીધું આપણે કે ભાઈ કેવા સમતલમાં તો કે યામ સમતલમાં યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા આ યામ સમતલ છે એમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ જો અહીંયા આપણે સમજ્યા હતા ને સમક્ષિતિજ અને શિરોલમ રેખાના નામ શું છે તો શિરોલમ રેખાના નામ શું છે સમક્ષિત રેખાનું નામ શું છે સમશિદ્ધિજ રેખાનું નામ શું છે એક શખ્સ અથવા તો એનું બીજું નામ શું છે સમશી રેખાનું નામ એક શખ્સ અથવા ભૂજ છે બરાબર આ ભુજ એનું નામ છે આ તો એક શખ્સ આપણે એને કહીએ છીએ એનું નામ શું છે ખરેખર ભુજ એટલે આપણે લખવું આ રીતના પડે એક શખ્સ એને શું કહેવાય ભુજ અને બીજી કઈ છે શિરોલમ રેખાનું નામ શું છે તો કે કોટી છે આખું લખજો શિરોરામ રેખાનું નામ શું છે એને આપણે શું કહીએ વાય અક્ષ એને આપણે શું કહી શકીએ કોટી છે બરાબર તો સમસિદિત રેખાનું નામ ભૂત છે શિરોરામ રેખાનું નામ કોટી છે ચાલો બીજું બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે શું કે છે આપને તો કે બે રેખાઓથી આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે શું છે પ્રથમ ચરણ તૃતીય ચરણ દ્વિતીય ચરણ ને ચતુર્થ ચરણ તો અહીંયા આપણે શું લખશું રેખાઓથી બનતા દરેક સમતલનું નામ દરેક ભાગનું નામ સોરી દરેક નામ શું છે તો કે પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ ચતુર્થ ચરણ બરાબર પ્રથમ ચરણ દ્વિતીય ચરણ અને ચતુર્થ ચરણ ત્યારબાદ જોયું વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો સોરી ત્રીજો પ્રશ્ન આ બે રેખાઓ જ્યાં છે દે તે બિંદુનું નામ શું છે તો બને આ બે રેખાઓ જ્યાં છે એનું નામ શું છે આપને ખબર જ છે એનું નામ શું છે તો કે આ બંને રેખાઓ જ્યાં છે દે તેનું નામ શું છે ઉગમ બિંદુ બંને રેખાઓ છે તેનું નામ શું છે ઉગમ બિંદુ ચાલો ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને હશે ચાલો હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો શું છે છે તો આ લખ્યું એનો મને ફોટો પાડીને મોકલવાનો છે રફ કે બરાબર અને બીજી વાર તમારે આ જ બધી વસ્તુ ટૂંકમાં પ્રશ્ન જવાબ નહીં લખતા તો ચાલશે પણ આ જે ત્રણે ત્રણ વસ્તુ છે એ રફબુકમાં લખીને પણ ફોટો પાડીને મોકલવાનો છે એટલે ફેરબુક અને રબુક બંનેના ફોટો પાડીને મોકલવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તો એટલું જ અને હું તમને એક વાત કહેવા માગું છું કે આજનો જે આ વિડીયો છે એ બે વાર જોજો એકવાર જોઈને સમજાઈ ગયું એવું નહીં થાય કેમ કે આ વસ્તુ તમે બે વાર રિપીટ કરીને જોશો અને બે વાર લખશો ત્યારે જ સમજાશે એટલે જ આપણે બે વાર લખવાનું છે બાકી આપણું ક્યારેય ઉંમર બે વાર લખવાનું કે એવું કંઈ હોતું નથી જે વધારે મહત્વનું છે યાદ રાખવું પડે એમ છે અથવા તો કોઈ એવા દાખલા છે મહત્વના કે જે પૂછાઈ જાય છે એ આપણે બે વાર કઢવા પડે તો વિદ્યાર્થી મિત્રો બે વાર વિડીયો જોવાનો છે સમજવાનો છે અને આપણે એકવાર ફેરબુકમાં તો તમે ઉતારવાના જ છો અને એકવાર રફ નોટમાં લખવીનું છે અને મને ફોટો પાડીને મોકલી દેવાનો છે હોમવર્કમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તો એટલું જ મળશું નવા વિડીયોમાં